નમસ્કાર મિત્રો અરવિંદ માલી ચેનલ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં એટલે કે ફેબ્રુઆરી લેવાનાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ ત્રણની સીધી ભરતીથી ભરવા માટેની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે આ લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી આગામી માહે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજવાની બાબત મંડળ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિચારણા હેઠળ છે આ પરીક્ષાનો મુખ્ય અભ્યાસક્રમ નીચે મુજબ છે ભાગ એકમાં એ ઇતિહાસ આવશે અને આ ઇતિહાસ ટોપિકમાં ગુજરાતના મહત્વના રાજવંશો અસરો પ્રદાન મહત્વની નીતિઓ તેમનું વહીવટી તંત્ર અર્થતંત્ર સમાજ ધર્મ કળા સ્થાપત્ય અને સાહિત્ય તેમજ ભારતનો અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત ઓગણીસમી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્રોત્તર ભારતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન ગુજરાત રાજ્યની સ્થાપના મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા તેનું મહત્ત્વ લાક્ષણિકતાઓ અને અસરો ગુજરાતની કળા અને કસબ સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન આદિવાસી જીવન અને સંસ્કૃતિ ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો વિશ્વ વિરાસત સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જીઆઈ ટેક્સ ખાસ ગુજરાતના સંદર્ભમાં પૂછાશે એમાં ત્રણ નંબરના ટોપિકમાં ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ ટોપિક અંતર્ગત અમુક મૂળભૂત અધિકારોની ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ એટર્ની જનરલ નીતિ આયોગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ કેન્દ્રીય નાણાંપંચ અને રાજ્યનું પંચ બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ જેવી કે ભારતનું ચૂંટણી પંચ સંઘ લોકસેવા આયોગ રાજ્ય જાહેર સેવા આયોગ કમ્પ્રોલર અને ઓડિટર જનરલ ભારતીય સતતતા આયોગ લોકપાલ અને લોકાયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ વગેરે ટોપિકમાં ભૌતિક ભૂગોળ વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમુચ્ય અને વાતાગ્રહ વાતાવરણીય વિક્ષોભ ચક્રવાત જલીય આપત્તિઓ ભૂકંપ આબોહવાકીય બદલાવ વગેરે પાંચ નંબરના ટોપિકમાં ગુજરાતની ભૂગોળ ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો ગુજરાતની નદીઓ પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો ગુજરાતની સામાજિક ભૂગોળ વસ્તીનું વિતરણ વસ્તીની ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા મહાનગ મહાપ્ર નગરીય પ્રદેશો વસ્તી ગણતરી બે અગિયાર ખાસ ગુજરાતના સંદર્ભમાં પ્રશ્નો પૂછાઈ શકે છે ગુજરાત અને ભારતની જાતિઓ ગુજરાતની આર્થિક ભૂગોળ ગુજરાતના કૃષિ ઉદ્યોગો ખનીજ વેપાર અને પરિવહન બંદરો વગેરેને લગતા પ્રશ્નો પૂછાઈ શકે ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ છ નંબરના ટૉપિકમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ઈ ગવર્નન્સ ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્વરૂપો સાત નંબર ટોપિકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રવાહો એટલે કરંટ અફેર્સ પૂછાઈ શકે પાર્ટ બીમાં સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એપ્ટિટ્યુડ એન્ડ લોજિકલ રિઝનિંગ તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી અને ઉકેલ ઘડિયાળ કેલેન્ડર અને મન સંબંધિત પ્રશ્નો ઘાત અને ઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘનમૂળ ગુરુત્તમ સામાન્ય લઘુત્તમ સામાન્ય ટકા સાદો અને વ્યાજ નફો અને નુકસાન સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર સંભાવના સરેરાશ ગુણોત્તર અને પ્રમાણ માહિતીનું અર્થઘટન વિશ્લેષણ પાઠ સીમાં ભાષાકીય અને ગુજરાતી ભાષા તેમાં રૂઢિપ્રયોગો પ્રયોગોનો અર્થ અને તેનો પ્રયોગ કહેવતોનો અર્થ સમાસનો વિગ્રહ અને તેની ઓળખ અલંકાર અને તેની ઓળખ સામાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દસો માટે એક શબ્દ સંધિ જોડો કે છોડો જોડણીની શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ પાર્ટ ડીમાં એક નંબરના ટોપિકમાં પર્યાવરણ પર્યાવરણના ઘટકો અને તેનું મહત્ત્વ પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરો પર્યાવરણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્રો જેવા કે કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર વગેરે લગતા પ્રશ્નો પૂછાઈ શકે ડીમાં બે નંબરના ટોપિકમાં પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન પ્રદૂષણના પ્રકારો ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો ગ્રીનહાઉસ વાયુઓ ઓઝન સ્તર સ્તરનો ક્ષય એસિડ વર્ષા આબોહવા પરિવર્તન અને તેની અસરો આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાંઓ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હવા પાણી અને અવાજનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ ઘન કચરો ઈ વેસ્ટ બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન ત્રણ નવાના ટોપિકમાં જંગલો વન્ય સંપત્તિ અને વન્યજીવો જંગલોની ઉપયોગીતા અને વિવિધ પડકારો ભારત અને ગુજરાતના જંગલોના પ્રકારો ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ સામાજિક અને શહેરી વનીકરણ લગતા પ્રયાસો ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને તેની મહત્વની ઔષધીય વનસ્પતિઓ જંગલ આધારિત ઉદ્યોગો ગુજરાતના વન્યજીવો અને દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ અને ચેનના જંગલો મેંગ્રુવ્સ ચાર નંબરના ટોપિકમાં ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો વન્યજૈવ વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ માટે પ્રોજેક્ટ જેવા કે વાઘ સિંહ ગેંડો મગર વગેરે પ્રવાસી યાયાવર પંખીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં સ્વસ્થાને એટલે કે ઇનસી ટુ અને તથા અન્ય સ્થાને એક સીટુ સંવર્ધન પ્રયાસો ગુજરાત રાજ્યના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રો પાંચ નંબરના ટોપિકમાં વન અને પર્યાવરણ લગતી મહત્વની સંસ્થાઓ રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની મહત્વની સંસ્થાઓ પર્યાવરણને લગતી વિવિધ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ આ ઉપરાંત છ નંબરના ટૉપિકમાં વન અને પર્યાવરણના લગતી મહત્ત્વની તાજેતરમાં જે ઘટના ઘટી હોય કોઈ કરંટ અફેર્સમાં પ્રશ્ન પૂછાયો હોય અથવા કરંટનો કોઈ મુદ્દો હોય વન અને પર્યાવરણ પર્યાવરણ લગતો તેના પ્રશ્નો પૂછાઈ શકે છે